गुड मॉर्निंग स्टूडेंट्स, टुडे इज द 19th लेक्चर ऑफ आवर सब्जेक्ट. वी हैव कंप्लीटेड बेसिक्स ऑफ कंप्यूटर एंड इनपुट डिवाइसेस. नाउ टुडे वी आर स्टार्टिंग आउटपुट डिवाइसेस. आउटपुट डिवाइसेस आर जनरली यूज्ड टू गेट आउटपुट फ्रॉम द computer. Output can be of two type, soft copy and hard copy. Soft copy means output on the screen, and hard copy means output on the paper. In your syllabus, two types of output devices are included. One, to get soft copy output, that is monitor, and another to get hard copy output, that is printer. ઈ સિવાયના પણ આઉટપુટ ડિવાઇસીસ માર્કેટમાં અવેલેબલ છે, પણ તમારા સિલેબસમાં ખાલી મોનિટર અને પ્રિન્ટર જ છે. But yes, there are different types of monitors and printers available in the market, and all of them are covered in your syllabus. એટલે એમ આપણને થોડી વાર લાગશે સમજતા. આજે મેં ખાલી મોનિટર એક જ આઉટપુટ ડિવાઇસ કવર કર્યું છે. નેક્સ્ટ લેક્ચરમાં આઈ શેલ કવર printer. Okay. Output devices. Output devices are the peripheral devices that display output from the computer. Peripheral devices એટલા માટે કહેવામાં આવે છે કે એ અલગથી કમ્પ્યુટરમાં અટેચ કરવાના હોય, એની જાતે ઇનબિલ્ટ આવે નહીં. આઉટપુટ કેન બી ડિસ્પ્લેડ ઇન ટુ વેઝ, સોફ્ટ કોપી એન્ડ હાર્ડ કોપી. ધ આઉટપુટ વિચ ઇઝ ડિસ્પ્લેડ ઓન ધ સ્ક્રીન ઇઝ કોલ્ડ સોફ્ટ કોપી, and the output which is printed on the paper is called hard copy. Various output devices are available to generate output in soft as well as hard copy. Alag alag type na ghana bada output devices available che. Dharo ke soft copy mate girls monitor che, પ્રોજેક્ટર છે. પ્રોજેક્ટરમાં કદાચ તમે લોકો ભણ્યા હશો સ્કૂલમાં. આપણી કોલેજમાં દરેક ક્લાસમાં પ્રોજેક્ટર છે, એટલે ઘણા બધા લેક્ચર્સ એવા હોય કે જે અમારે તમને ડેમો થ્રુ જ ભણાવવું પડે, તો એમાં પ્રોજેક્ટર યુઝ થાય. તો એમાં મોનિટર અટેચ કરેલા નથી, ક્લાસરૂમમાં ખાલી પ્રોજેક્ટર જ છે. તો એ પ્રોજેક્ટર જે છે એ કેવું કામ કરે છે, મોનિટર જેવું કે મોટી સ્ક્રીનમાં તમને દેખાય. તો સોફ્ટ કોપી માટે તમે એનો પણ યુઝ કરી શકો છો. અને જે હાર્ડ કોપી છે એમાં પ્રિન્ટર છે, પ્લોટર્સ છે, પણ પ્રિન્ટરમાં પણ પાછા બહુ ઘણી બધી વેરાયટીના પ્રિન્ટર્સ આવતા હોય છે. જેવી તમારી રિક્વાયરમેન્ટ એવું પ્રિન્ટર તમે યુઝ કરી શકો. એ ડિટેલમાં આવશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં. આઉટપુટ કેન બી ઇન ધ ફોર્મ ઓફ ટેક્સ્ટ, પિક્ચર, ઓડિયો ઓર વિડીયો. આઉટપુટ જે છે એ તમે કાં તો આ જે ટેક્સ્ટ અત્યારે જે લખેલું તમને દેખાય છે ને સ્ક્રીન ઉપર એને ટેક્સ્ટ કહેવાય. પિક્ચર એટલે કે તમને ઇમેજ હોય. ઓડિયો, તો ઓડિયો આઉટપુટ છે એ શેમાં આવે, એ તો મોનિટરમાં ન દેખાય તમને. એના માટે તમારે સ્પીકર અટેચ કરવા પડે, હા, કે હેડફોન અટેચ કરવા પડે, કે હેન્ડ ફ્રી અટેચ કરવી પડે. તો એ બધા કેવા છે, આઉટપુટ ડિવાઇસીસ છે. પણ એ શેના માટે વપરાય છે, ઓડિયો. સેમ વે વિડીયો,
શકતો, વિડીયો તો આપણને સ્ક્રીનમાં જ દેખાતો હોય છે. મોનિટર, પ્રિન્ટર, પ્રોજેક્ટર, સ્પીકર એન્ડ ટચ સ્ક્રીન આર કોમનલી યુઝ્ડ આઉટપુટ ડિવાઇસીસ. આ બધા જ ડિવાઇસીસ જે છે એ જનરલી લગભગ બધા લોકો યુઝ કરતા હોય છે. મેજોરિટી કોમન પીપલ, તમારા મારા જેવા લોકો હોય એને આ બધા આઉટપુટ ડિવાઇસીસ એક એક વખત તો યુઝ કરેલા જ હોય. ગઈસ, આઉટપુટ ડિવાઇસીસ કે ઇનપુટ ડિવાઇસીસ ગમે તે પૂછાય, હા ધારો કે એક જ પૂછાય છે કે એક્સપ્લેન પ્રિન્ટર, એક્સપ્લેન મોનિટર, ઓર એક્સપ્લેન કીબોર્ડ, ઓર એક્સપ્લેન બારકોડ રીડર, એનીથિંગ ગમે તે પૂછાય, તો તમારે જે અમે ફર્સ્ટ સ્લાઇડ ઇન્ક્લુડ કરી છે ને કે વોટ ઇઝ આઉટપુટ ડિવાઇસ ઓર વોટ ઇઝ ઇનપુટ ડિવાઇસ, એ તમારે એમાં પહેલાં લખી જ નાખવાનું એઝ પાર્ટ ઓફ ઇન્ટ્રોડક્શન. અને બધાને આ ખ્યાલ જ હોય, એમાં કંઈ નવું નથી. એટલે આ સ્લાઇડ્સ મેં એટલા માટે ઇન્ક્લુડ કરી છે કે તમારો ક્વેશ્ચન્સનો આન્સર થોડો વ્યવસ્થિત થાય. નાવ ધ ફર્સ્ટ આઉટપુટ ડિવાઇસ ઇઝ VDU. ઇટ ઇઝ ધ સ્ટાન્ડર્ડ આઉટપુટ ડિવાઇસ એન્ડ ઓલ્સો નોન એઝ વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ. આને શું કહેવાય છે બીજું નામ છે? વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ. ઇટ ડિસ્પ્લેઝ ધ વિડીયો એન્ડ ગ્રાફિક્સ ઇન્ફોર્મેશન જનરેટેડ બાય કમ્પ્યુટર થ્રુ વિડીયો કાર્ડ. એની અંદર જે છે એ વિડીયો કાર્ડ હોય. હવે એમાં છે ને ઘણા બધા ડિફરન્ટ ટાઈપ્સના વિડીયોઝ અવેલેબલ છે માર્કેટમાં, ને હવે ડિપેન્ડ્સ ઓન ધ ટાઈપ ઓફ મોનિટર વિચ યુ આર યુઝિંગ, એકોર્ડિંગલી એમાં વિડીયો કાર્ડ અટેચ કરેલા હોય. મોનિટર ઇઝ કનેક્ટેડ થ્રુ કેબલ વિથ CPU. ઓફકોર્સ ગર્લ્સ, ઇનપુટ ડિવાઇસ અને આઉટપુટ ડિવાઇસ જે છે કોઈ પણ ગમે તે લઈ લો, એને તમારે USB કેબલ થ્રુ CPUની સાથે અટેચ કરવા પડે. ડાયરેક્ટ એને કોઈ કનેક્શન હોતું નથી. હા, આપણને એમ થાય કે આઈ એમ પ્રેસિંગ એની કી ફ્રોમ ધ કીબોર્ડ અને એ સ્ક્રીન ઉપર ટાઈપ થઈ ગયું, પણ દેર ઇઝ નો ડાયરેક્ટ કનેક્શન બિટવીન ઇનપુટ એન્ડ આઉટપુટ ડિવાઇસીસ. ઓલ ધ ઇનપુટ ગમે તે હોય, એની ટાઈપ ઓફ ઇનપુટ મસ્ટ બી પાસ્ડ થ્રુ CPU ટુ બી ડિસ્પ્લેડ ઓન ધ આઉટપુટ ડિવાઇસ. એટલે કે તમારે કાંઈ પણ ઇનપુટ કરો છો તમે, પછી ભલે ને બોલતા હોય, સ્પીચ હોય, એ પણ સ્પીકરમાં સાંભળવી હોય તો પહેલાં એની પ્રોસેસ થાય ક્યાં? CPU. પ્રોસેસિંગ વગર કાંઈ જ ડિસ્પ્લે થતું નથી. ઇનપુટ મસ્ટ બી પ્રોસેસ્ડ ટુ ગેટ ધ આઉટપુટ. મોસ્ટ મોનિટર્સ રેન્જ ઇન સાઇઝ ફ્રોમ 15 ઇંચ ટુ 21 ઇંચ ઓર મોર. લગભગ બધા મોનિટર્સ છે એની સાઇઝ કેટલી હોય છે? 15 ઇંચથી માંડીને 21 ઇંચ સુધીની. ધ ક્લેરિટી ઓફ આઉટપુટ ડિપેન્ડ્સ ઓન ધ રિઝોલ્યુશન ઓફ ધ સ્ક્રીન. સ્ક્રીનનું એક રિઝોલ્યુશન હોય. રિઝોલ્યુશન કોને કહેવાય ગર્લ્સ? કે આપણી જે સ્ક્રીન હોય ને મોનિટરની, એ પિક્સેલ્સની બનેલી હોય. પિક્સેલ્સ એટલે ડોટ 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 ડોટ, ઘણા બધા ડોટ્સ ભેગા થાય ને એને પિક્સેલ કહેવાય. અને જેમ પિક્સેલ્સ નજીક નજીક હોય ને એમ આઉટપુટ સારું આવે, ક્લેરિટી વધારે આવે. જેમ પિક્સેલ્સ દૂર દૂર હોય તો આઉટપુટ થોડુંક પ્રોપર ના આવે, આપણને જોવાની મજા ના આવે. એટલે એ જે પિક્સેલ્સનું રિઝલ્ટ જે છે એની નજદીકી કે દૂર દૂર હોય એને કહેવાય રિઝોલ્યુશન. એટલે કે 1 ઇંચમાં કેટલા પિક્સેલ્સ છે, ડોટ્સ પર ઇંચ એમ આવે, ડોટ્સ પર ઇંચ. તો 1 ઇંચમાં કેટલા પિક્સેલ્સ છે એના ઉપર કમ્પ્યુટરનું જે આઉટપુટ છે એની ક્વોલિટી ડિપેન્ડ કરે છે. એટલે રિઝોલ્યુશન તમે સેટ કરી શકો સ્ક્રીનનું. હા, ક્યારેક અહીં લેબમાં આવશો તો તમને બતાવીશ કે કેવી રીતે રિઝોલ્યુશન સેટ કરાય. આપણે મોનિટર હોય એના પર રાઇટ ક્લિક કરો ને ડિસ્પ્લે પ્રોપર્ટીઝ આવે, ત્યાંથી તમે સેટ કરી શકો. ટાઈપ્સ ઓફ મોનિટર. ધેર આર 3 ટાઈપ્સ ઓફ મોનિટર્સ અવેલેબલ. ધે ડિફર ઇન ટેકનોલોજી યુઝડ ઇન ધેમ. ડિફર ભૂલાઈ ગયું છે. CRT મોનિટર, LCD મોનિટર એન્ડ LED મોનિટર. કલ્સ, CRT એટલે ક્યાં? આપણે જૂની સ્ટાઇલ,
એટલે મોટા ટીવી જે હોય ને ત્યાં પાછળ આટલું બધું એમાં હોય, મોટી ટ્યુબ ઈવાળા, ને કહેવાય સીઆરટી મોનિટર, એલસીડી લિક્વિડ ક્રિસ્ટલ ડાયોડ અને એલઈડી લાઇટ એમિટિંગ ડાયોડ, આ ત્રણ ટાઈપના હોય છે. જનરલી તો હવે આપણા જે ઘરે ટીવી છે એ પણ કેવા હોય છે, એલઈડી. આપણી જે મોબાઈલની સ્ક્રીન છે એ પણ કેવી છે, એલઈડી સ્ક્રીન છે. એટલે હવે તો સીઆરટી કદાચ આઈ ડોન્ટ નો તમે લોકોએ જોયા છે કે નહીં, પણ જૂના ટીવી જો કોઈના ઘરે હોય, કોના ઘરે પડ્યા હોય, આપણે અત્યારે યુઝ ના કરતા હોય પણ હોય ખરા, તો એને કેવા કહેવાય, સીઆરટી. એ ટાઈપના જે મોનિટર હોય એને કહેવાય સીઆરટી મોનિટર્સ. કેથોડ રે ટ્યુબ આવશે હમણાં આપણે આગળ, ઇમેજ ઓફ સીઆરટી મોનિટર જો આર્યા છે, ડેલનું છે આ સીઆરટી મોનિટર છે. આ મોટી સાઇઝ, આ ખરેખર એટલું બધું બલ્કી હોય ને કે તમારે આમ બહુ મૂવ કરવો તો દૂરની વાત છે, ખાલી તમે આ બાજુમાં ધક્કો મારવો હોય ને તો એ કંટાળો આવે, એટલું બલ્કી. અને સાઇઝ એ મોટી હોય અને વજનમાં તો એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં થાક લાગી જાય, એટલો બધું વજનવાળું હોય આ. સામે આ તો એલસીડી ને એલઈડી તમને ખ્યાલ છે હા કેટલા લાઇટ વેઇટ હોય છે. આ તો આ ટીવી જે આવે છે આવા ટીવી, એ પણ બહુ વજનવાળા હોય છે. અત્યારે જો કે આ કોઈ ટેકનોલોજી યુઝ નથી કરતું, પહેલાં અમે લોકો જ્યારે કમ્પ્યુટર્સ ભણતા ત્યારે આ જ મોનિટર અવેલેબલ હતા, આ સિવાય નહોતા. સીઆરટી મોનિટર્સ, સીઆરટી ઇઝ ધ ઓલ્ડેસ્ટ ટેકનોલોજી યુઝડ ફોર કમ્પ્યુટર મોનિટર્સ એન્ડ ટીવી સેટ્સ. સીઆરટી ઇઝ એબ્રિવેશન ઓફ કેથોડ રે ટ્યુબ. ધીસ ટાઈપ ઓફ મોનિટર્સ યુઝ ધીસ ટ્યુબ ટુ ડિસ્પ્લે ટેક્સ્ટ એન્ડ પિક્ચર્સ, સો ધે આર કોલ્ડ સીઆરટી મોનિટર્સ. હા, એ લોકો એક ટ્યુબ યુઝ કરે જ છે, એ પિક્ચર ટ્યુબ. ટીવીમાં આપણને શું કહેવાય, ટીવીમાં કહેવાય પિક્ચર ટ્યુબ, અહીંયા કહેવાય કેથોડ રે ટ્યુબ. એ ટ્યુબ છે ને એમાં ડિફરન્ટ કલર્સ જે છે એ મર્જ થઈ અને આખો શેપ કે ટેક્સ્ટ જનરેટ કરે મોનિટર ઉપર. આખી ટેકનોલોજી છે ને એ ટ્યુબ ઉપર જ હોય, જો ટ્યુબ ઉડી ગઈ ને તો પતી ગયો, એટલે કે તમારે મોટો ખર્ચો થાય. એટલે એ ટ્યુબ સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ભજવે છે, એટલે એને કહેવાય સીઆરટી મોનિટર્સ. ધ કેથોડ રે ટ્યુબ ઇઝ અ વેક્યુમ ટ્યુબ દેટ કન્ટેન્સ વન ઓર મોર ઇલેક્ટ્રોન ગન્સ એન્ડ અ ફોસ્ફોરેસન્ટ સ્ક્રીન એન્ડ ઇઝ યુઝ ટુ ડિસ્પ્લે ઇમેજીસ. ઇટ મોડ્યુલેટ્સ, એક્સેલરેટ્સ એન્ડ ડિફ્લેક્ટ્સ ઇલેક્ટ્રોન બીમ ઓન ટુ ધ સ્ક્રીન ટુ ક્રિએટ ધ ઇમેજ. મેં કીધું ને કે એ અલગ અલગ ગન્સમાં ડિફરન્ટ કલર્સ હોય અને એ રિફ્લેક્ટ એટલું સ્પ્રે કરે, જેટલી જરૂર હોય ને એટલા જ કલર સ્પ્રે કરે અને પિક્ચર બનાવે. સીઆરટી ઇઝ ધ મોસ્ટ ઇકોનોમિકલ ડિસ્પ્લે ટેકનોલોજી. ગેમિંગ ઇન્ડસ્ટ્રીઝ ગીવ પર પ્રેફરન્સ ટુ સીઆરટી. સૌથી ઇકોનોમિકલ એટલે કે સૌથી સસ્તી ટેકનોલોજી હોય તો એ સીઆરટીની હતી, કેમ કે આપણને ખ્યાલ છે કે જૂના ટીવી જે સીઆરટી ટીવી આવતા અને અત્યારે જે એલઈડી આવે છે એના ભાવમાં કેટલો ડિફરન્સ છે. એટલે ગેમ ઇન્ડસ્ટ્રીમાં જનરલી સીઆરટી પ્રેફર કરે છે. અને કહીશ એક વાત પણ છે કે તમારે એકદમ પ્યોર ક્લેરિટીવાળું આઉટપુટ જોતું હોય ને, પરફેક્ટ, જેને ગ્રાફિક્સનું કામ હોય, એકદમ ઝીણામાં ઝીણો એકદમ પરફેક્ટ કલર જોતો હોય, પરફેક્ટ ડિઝાઇન જોતી હોય, ડિઝાઇનર્સ હોય, એ બધા માટે સીઆરટી ઇઝ પ્રેફરેબલ. ધ કલર ડિસ્પ્લે ઓફ સીઆરટી ઇઝ કન્સિસ્ટન્ટ ફ્રોમ એની એંગલ. જોયું, એની એંગલ એટલે કે તમારી એક્ઝેક્ટ 90 ડિગ્રી તમારી સામે પડેલું છે મોનિટર, ત્યાંથી તમે જુઓ અને સાઇડમાંથી જુઓ કે લેફ્ટ સાઇડ કે રાઇટ સાઇડમાંથી જુઓ, સેમ જ તમને એનું આઉટપુટ દેખાય. ઇટ ક્રિએટ્સ અ પિક્ચર આઉટ ઓફ મેની લાઇન્સ ઓફ સ્મોલ કલર ડોટ્સ. ધ કલર્સ આર પ્રોડ્યુસ્ડ બાય કમ્બાઇનિંગ રેડ, ગ્રીન એન્ડ બ્લુ બેઝિક કલર્સ. હા, એ તો બધાને ખ્યાલ છે આપણને કે રેડ, ગ્રીન એન્ડ બ્લુ RGB, ધીસ થ્રી આર બેઝિક કલર્સ. બેઝિક કલર્સ આપણે ભણેલા જ છીએ અને કમ્પ્યુટર ફિલ્ડમાં પણ સેમ જ છે. તો આ ત્રણેય કલરને મિક્સ કરી અને એ કલર્સ જનરેટ કરે. સીઆરટી મોનિટર્સ અપ્લાય ડિફરન્ટ ટેકનોલોજીસ ટુ ઇમ્પ્રૂવ ધ આઉટપુટ ઓફ ધ ડિસ્પ્લે. ધે યુઝ વેરાયટી ઓફ ગ્રાફિક્સ એડેપ્ટર ફોર ડિફરન્ટ રિઝોલ્યુશન. ધે આર એઝ ફોલોઝ. હા, આ બધા ડિટેલમાં બુકમાં આપેલા છે, પણ અત્યારે એમાં બહુ ડિટેલ ઇન્ક્લુડ નથી કરી કે અલગ અલગ એડેપ્ટર્સ હોય એના બેઝ ઉપર આઉટપુટ નક્કી થાય કે કેવું આઉટપુટ આવશે.
પહેલાં મોનોવિજી આવતા, સાવ પહેલાં અમે લોકો યુઝ કરે, તમારા પેરેન્ટ્સે યુઝ કરેલા હોય તો બ્લેક એન્ડ વ્હાઈટ મોનિટર આવતા. બ્લેક એન્ડ વ્હાઈટ એને મોનોવિજીએ કહેવાય. કેવા કહેવાય? મોનોવિજીએ. તો બ્લેક એન્ડ વ્હાઈટ મોનિટર જે આવતા ને ગર્લ્સ, એમાં કલર ગ્રાફિક્સ એડેપ્ટર હોય જ નહીં, મોનોક્રોમ ગ્રાફિક્સ એડેપ્ટર હોય. ને એ પછી કલર તો આવ્યું, પણ કલરમાં પણ વધારે ને વધારે સારું બેટરમેન્ટ કરતા ગયા એના આ બધા એડેપ્ટર્સ છે. સીજીએ કલર ગ્રાફિક્સ એડેપ્ટર, ઈજીએ એક્સટેન્ડેડ ગ્રાફિક્સ એડેપ્ટર, વીજીએ વિડીયો ગ્રાફિક્સ એડેપ્ટર, એસવીજીએ સુપર વિડીયો ગ્રાફિક્સ એડેપ્ટર. આ બધી ટેકનોલોજી સીઆરટીની જ છે. પછી એલસીડી એલઈડીમાં આવું કંઈ આવતું જ નથી, પણ આમાં આવતું કે પછી બેટર બેટર સુધારો કરતા ગયા અને એમાંથી એલસીડી ઉપર આવ્યા અને લાસ્ટમાં અત્યારે આવે છે એલઈડી. નેક્સ્ટ ઇઝ એલસીડી, ઇમેજ ઓફ એલસીડી મોનિટર. આ જે છે એલસીડી થોડાક થીક હોય, એલસીડી મોનિટર પણ મેં યુઝ કરેલા છે. તમે એલસીડી તો કદાચ કરેલા હશે યુઝ, એની થિકનેસ જે છે એ થોડીક વધારે હોય અને ટેકનોલોજી પણ અલગ છે એલઈડી કરતાં. ઇટ સ્ટેન્ડ્સ ફોર લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે. ઇટ ઇઝ વાઇડલી યુઝડ ટુ ફ્લેટ પેનલ મોનિટર્સ. ઓકે, ફ્લેટ પેનલ એટલે ખ્યાલ છે તમને કે જે એસઈઆરટી ટેકનોલોજી હતી એ એના કરતાં અલગ અને ફ્લેટ આવે સ્ક્રીન. એલસીડી મોનિટર્સ આર 1 to 3 inches થિક એન્ડ વે લેસ ધેન 3 kilograms. તે ઓક્યુપાય લેસ સ્પેસ ઓન ડેસ્ક એન્ડ આર પોર્ટેબલ. સ્ક્રીન સાવ પતલી નહીં, પણ તો 1 to 3 inches એની થિકનેસ હોય અને 3 kilograms જેટલું એનું વજન હોય, આપણે આરામથી ઉંચકી શકીએ, એટલે કે પોર્ટેબલ છે. તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું હોય તો ઇઝીલી લઈ જઈ શકો. ધે એમિટ લેસ લો ફ્રિકવન્સી રેડિએશન્સ ધેન સીઆરટી મોનિટર્સ, સો બેટર ટુ યુઝ ફોર લોંગ ટાઈમ. એટલે આપણી આંખને જે છે એ ઓછું નુકસાન કરે. ઇનિશિયલી એલસીડી ટેકનોલોજી વોઝ લિમિટેડ ટુ ડિજિટલ વોચીસ એન્ડ લેપટોપ કમ્પ્યુટર્સ, બટ ધેન ઇટ્સ યુઝ વોઝ એક્સટેન્ડેડ ટુ પર્સનલ કમ્પ્યુટર્સ. પહેલાં લેપટોપમાં જ એલસીડી આવતું, પછી તો હવે આપણે બધા હવે તો એલસીડી પણ નથી યુઝ કરતા, એલઈડી જ કરીએ છીએ. હાઉ એલસીડી વર્ક્સ, ઇટ યુઝિસ 2 sheets ઓફ પોલરાઇઝિંગ ગ્લાસ મટીરિયલ. બિટવીન ધીસ 2 sheets અ લિક્વિડ ક્રિસ્ટલ ઇઝ ફિલ્ડ. ગ્લાસને અંદર જે મટીરિયલ હોય એમાં 2 sheets હોય છે મોટી મોટી, એની વચ્ચે લિક્વિડ ક્રિસ્ટલ પાસ કરેલું હોય. એન ઇલેક્ટ્રિક કરંટ ઇઝ પાસ્ડ થ્રુ ધીઝ લિક્વિડ. ઇટ કોઝિસ ધ ક્રિસ્ટલ્સ ટુ અલાઇન સો ધેટ લાઇટ કેન નોટ પાસ થ્રુ ધેમ. ઇચ ક્રિસ્ટલ બિહેવ્સ લાઇક અ ટાઇની શટર. ઇટ અલાઉઝ લાઇટ ટુ પાસ થ્રુ સ્પેસિફિક કલર્ડ પિક્સેલ ઓર બ્લોક ધ લાઇટ. એટલે જો કલર જે કલરનું પિક્સેલ હોય તમારે બનાવવાનું હોય ઇમેજ, એ કલરનું પિક્સેલ પાસ થાય. એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ. એડવાન્ટેજીસ, પોર્ટેબલ એન્ડ લાઇટ વેઇટ, કન્ઝ્યુમ લેસ ઇલેક્ટ્રિસિટી કમ્પેર્ડ ટુ સીઆરટી, એની પાવર કન્ઝમ્પશન ઘણું ઓછું છે. ડિસએડવાન્ટેજીસ, મોર એક્સપેન્સિવ દેન સીઆરટી. હવે તો એલસીડી ઘણા સસ્તા થઈ ગયા, પણ પહેલાં તો ઘણા મોંઘા આવતા. શાર્પનેસ ઓફ પિક્ચર ઇઝ લેસ કમ્પેર્ડ ટુ સીઆરટી. સૌથી ઓછી શાર્પનેસ હોય ને ક્લેરિટી અને શાર્પનેસ એ એલસીડીમાં હોય. સીઆરટી અને એલઈડીમાં વધારે સારી હોય, પણ એલસીડીમાં બહુ ઓછી આવે શાર્પનેસ. એટલે તમારે બહુ જેને શાર્પ વર્કની જરૂર હોય, જરાય આમ તેમ ન ચાલે એક દોરોય, ખાસ કરીને ખબર હોય ને તો ઓટોકેડ સોફ્ટવેર આવે છે, જે લોકો સિવિલ કામ કરતા હોય, એટલે કે ડિઝાઇનિંગ આખું બિલ્ડિંગ કે બ્રિજ કે એનું ડિઝાઇનિંગ કરતા હોય, એમાં જરાય એક દોરાનું ફેર ન ચાલે તો ત્યાં આ એલસીડી મોનિટર્સ ના ચાલે. દેન એલઈડી, ઇમેજ ઓફ એલઈડી મોનિટર, ધીસ ઇઝ એલઈડી મોનિટર. આપણી કોલેજમાં બધા એલઈડી મોનિટર્સ જ છે. તો તમારા ઘરે પણ કમ્પ્યુટર હશે અથવા તો લેપટોપ હશે તો બધામાં હવે એલઈડી મોનિટર્સ જ છે. ટીવી તો એલઈડી છે જ, આ બસ ટીવી જ છે આપણું, આવું જ છે ને ટીવી તમારા ઘરે. એન એલઈડી મોનિટર ઇઝ ફ્લેટ સ્ક્રીન કમ્પ્યુટર મોનિટર ધેટ યુઝિસ
લાઇટ એમિટિંગ ડાયોડ્સ એઝ બેકલાઇટ. આ એમાં લાઇટ એમિટિંગ ટેકનોલોજી યુઝ થાય છે, એટલે કે ડિજિટલ ટેકનોલોજી યુઝ થાય છે. ધે આર ઇન ટિપિકલી લેસ એક્સપેન્સિવ દેન LCDs, મોર રિલાયબલ, ઓપરેટ એટ લોઅર ટેમ્પરેચર્સ એન્ડ કન્ઝ્યુમ લેસ પાવર. એકચ્યુઅલી જગ્યા પણ ઓછી રોકે છે, મોંઘા પણ ઓછા છે, રિલાયબલ વધારે છે, પાવર કન્ઝમ્પશન ઓછું છે, એટલે બધી રીતે LEDs આર બેટર. LED મોનિટર્સ યુઝ લાઇટ એમિટિંગ ડાયોડ્સ એઝ બેકલાઇટ, વાઇલ LCD મોનિટર્સ યુઝ કેથોડ ફ્લોરોસન્ટ લેમ્પ્સ. એકચ્યુઅલી છે ને, CRTનો ટાઈમ બહુ લાંબો હતો, ઘણા વર્ષો સુધી CRT ચાલ્યા, પછી LCD આવ્યા. તો LCDનો જે સ્પાન છે ને એ બહુ શોર્ટ હતો, LCD બહુ જલ્દીથી LEDથી રિપ્લેસ થઈ ગયા. એટલે LCD પછી LED બહુ ફટાફટ આવી ગયા, એટલે બહુ ઓછો સ્પાન એવો હતો, એટલે બહુ ઓછા લોકો એવા હશે કે જેણે LCD યુઝ કર્યા હશે, કારણ કે એટલા સક્સેસફુલ ન રહ્યા કમ્પેર ટુ CRT એન્ડ LED. LED ડિસ્પ્લે ઇઝ અ સ્ક્રીન ડિસ્પ્લે ટેકનોલોજી દેટ યુઝિઝ અ પેનલ ઓફ LEDs એઝ ધ લાઇટ સોર્સ. કરન્ટલી અ લાર્જ નંબર ઓફ ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ, બોથ સ્મોલ એન્ડ લાર્જ, યુઝ LED ડિસ્પ્લે એઝ અ સ્ક્રીન એન્ડ એઝ એન ઇન્ટરેક્શન મીડિયમ બિટવીન ધ યુઝર એન્ડ ધ સિસ્ટમ. એટલે કે અધર દેન કમ્પ્યુટર પણ બધી જગ્યાએ LEDs, જ્યાં જ્યાં ટચસ્ક્રીનની આપણે હમણાં વાત કરી હતી, તો ટચસ્ક્રીન જ્યાં જ્યાં છે, બીજે ક્યાંય પબ્લિક પ્લેસીસ ઉપર, KTM હોય કે રેલવે સ્ટેશન હોય, બધી જગ્યાએ કઈ ટેકનોલોજી યુઝ થાય છે? LED. LED ડિફર્સ ફ્રોમ જનરલ LCD ઇન ધેટ LCDs યુઝ ફ્લોરોસન્ટ લાઇટ્સ, વાઇલ LEDs યુઝ લાઇટ એમિટિંગ ડાયોડ્સ. ઓલ્સો ધ પ્લેસમેન્ટ ઓફ ધ લાઇટ્સ ઓન એન LED TV કેન ડિફર. ધ ફ્લોરોસન્ટ લાઇટ્સ ઇન એન LCD TV આર ઓલવેઝ બિહાઇન્ડ ધ સ્ક્રીન. એ જે કીધું કે LCDમાં જે બે અલગ અલગ સ્ક્રીન હોય છે એની વચ્ચે લિક્વિડ પાસ કરવામાં આવે છે, જ્યારે આમાં તો ડાયરેક્ટલી લાઇટ ક્યાં પાસ થાય છે? ઓન વન સિંગલ સ્ક્રીન. ઓન એન LED TV ધ લાઇટ એમિટિંગ ડાયોડ્સ કેન બી પ્લેસ્ડ આઈધર બિહાઇન્ડ ધ સ્ક્રીન ઓર અરાઉન્ડ ઇટ્સ એજીસ. ધ ડિફરન્સ ઇન લાઇટ્સ એન્ડ ઇન લાઇટિંગ પ્લેસમેન્ટ હેઝ જનરલી મીન્ટ દેટ LED TVs કેન બી થિનર દેન LCDs. પતલા હોય છે ને એના કરતાં. ઓલ ધો ધીસ ઇઝ સ્ટાર્ટિંગ ટુ ચેન્જ, ઇટ હેઝ ઓલ્સો મીન્ટ દેટ LED TVs રન વિથ ગ્રેટર એનર્જી એફિશિયન્સી એન્ડ કેન પ્રોવાઈડ અ ક્લિયરર બેટર પિક્ચર દેન ધ LCD. LCD મોનિટર હોય કે TV હોય, એના કરતાં LED TV એન્ડ મોનિટર રિક્વાયર્સ લેસ સ્પેસ, લેસ પાવર એન્ડ ગીવ્સ યુ ક્લિયરર આઉટપુટ. ઓકે ગર્લ્સ, આઈ ફગોટ ટુ ટેલ યુ વન થિંગ, કે આ જે LED છે ને એની કન્ટેન્ટ તમારી બુકમાં નથી, અને કદાચ છે તો પ્રોપર નથી. એટલે જેમ મેં તમને ઇનપુટ ડિવાઇસમાં કીધું હતું કે હું તમને લોકોને પ્રોવાઈડ કરીશ, હા, સેમ વે આ જે આઉટપુટ ડિવાઇસ છે LED મોનિટર, એનું મટીરિયલ પણ હું તમને પ્રોવાઈડ કરીશ, એમાંથી વાંચવાનું રહેશે. આમ સ્પેસિફિકલી નથી આપેલું સિલેબસમાં પણ પાર્ટ છે મોનિટરનો, અને મોનિટર આ અલગ અલગ ત્રણ ટાઈપને આવે જ છે. એટલે ખાલી મોનિટર જો પૂછાય તો તમારે ત્રણેય લખવું પડે, 10 માર્કમાં પૂછી લે તો બધું લખવું પડે કે CRT, LCD એન્ડ LED. અને એકલું પણ પૂછે કે ખાલી LCD કે ખાલી LED તો 5 માર્ક્સમાં પૂછી શકે. એટલે એકોર્ડિંગલી યુ હેવ ટુ પ્રિપેર, રાઇટ? ટુડે આઈ હેવ નોટ ઇન્ક્લુડેડ ધ સ્લાઇડ ઓફ સ્ટોરી, પણ આપણને ટાઈમ મળી ગયો છે તો એક સ્ટોરી હું તમારી સાથે શેર કરું. હમણાં મારા ખ્યાલે સ્ટોરી થઈ નથી, તો આજે આપણે નાનકડી એવી એક સરસ મજાની સ્ટોરી કરીએ. આમ તો આ સ્ટોરી ન કહેવાય, નાનકડો ઇન્સિડન્સ કહેવાય. એક વખત
એક ચિત્રકાર હતો, પેઇન્ટર એટલે કે કલાકાર, આર્ટિસ્ટ, સમજો છો ને, આર્ટિસ્ટ. આર્ટિસ્ટ કેવા હોય, ધૂની હોય, એના મગજમાં આવે એ કરે. એ લોકોને કાંઈ ટાઈમ નહીં કે પ્લેસ નહીં કે કાંઈ પડી ન હોય. હવે એ આર્ટિસ્ટ જે હતો એ રોજ મચ્છરદાની બાંધીને સૂતો હતો. હા, મચ્છરદાની બાંધીને સૂતો હતો કારણ કે મચ્છર ન કરડે રેગ્યુલર બેઝ ઉપર. એક રાત્રે એનું ધ્યાન પડ્યું કે મારી મચ્છરદાનીમાં એક સાઈડ કાણું પડી ગયું છે, નાનું એવું. હવે એક સાઈડ નાનકડું કાણું પડ્યું હતું મચ્છરદાનીમાં, તો ઓબ્વિયસ છે ત્યાંથી મચ્છર આવવાના જ છે. અને મચ્છરનો કેટલો ત્રાસ છે એ રાજકોટિયન્સને વધારે ખબર હોય. તમે ને હું બરાબર અનુભવ કરીએ છીએ કે મચ્છર જે છે એના કારણે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા આ બધાનો આપણે શિકાર બની ચૂક્યા છીએ ભૂતકાળમાં. એટલે હવે એ જે હોલ પડી ગયું મચ્છરદાનીમાં, તો એને કંઈ સીવતા તો આવડતું નહોતું. હા, અને દોસ્તો દોરીન પાસે હતા પણ નહીં. તો વોટ હી ડીડ કે એના એક ન્યૂઝપેપર લીધું અને ન્યૂઝપેપરને રોલ કરી અને એવી રીતે એની સ્ટ્રો ભૂંગળી બનાવી કે એની એ જે સાઇઝ છે સ્ટ્રોની એ ઈકણામાંથી પસાર થઈ શકે. અને પછી શું કર્યું કે મચ્છરદાનીના જે પાર્ટમાં એ કાણું પડ્યું હતું એની એક્ઝેક્ટ સામેના પાર્ટમાં, એક્ઝેક્ટ સામે એણે એવડું જ કાણું બીજું પાડી દીધું. સેમ હોલ એણે સામે પાડી દીધું. હવે એમને એમ તો મચ્છરમાં તો બુદ્ધિ હોય નહીં કે એ એમાંથી પાસ અંદર આવે ને બીજામાંથી જતું રહે. તેણે શું કર્યું કે એ જે બંને હોલ જે સામસામે હતા એમાંથી એ જે ન્યૂઝપેપરની જે સ્ટ્રો બનાવી લીધી, સ્ટ્રો સમજો છો ને, આપણે નાળિયેર પાણી પીએ છીએ એવી સ્ટ્રો, એવી લાંબી સ્ટ્રો એણે ન્યૂઝપેપરની બનાવી અને એ સામસામે પાર્ટમાં પાસ કરી દીધી. એટલે જો મચ્છર આવે તો એક સાઈડથી એન્ટર થાય પણ એ સ્ટ્રોમાં ને સ્ટ્રોમાં ફસાઈ જાય, એ મચ્છરદાનની અંદર એન્ટર થઈ જ ન શકે અને એ સામેની સાઈડથી એણે નીકળી જવું પડે. ખ્યાલ આવે છે? એનું સોલ્યુશન કે એને અંદર પ્રવેશવાની કોઈ જગ્યા જ ન મળે, એક સાઈડથી એન્ટર થાય તો બીજી સાઈડથી કમ્પલસરી બહાર નીકળી જ જવું પડે. સ્ટોરી ઇઝ ઓવર. આ સ્ટોરી અહીંયા પૂરી થઈ ગઈ. એટલે કે એને મચ્છર કરડે નહીં અને કરડ્યા વગર જ બહાર નીકળી જાય, એને એક મચ્છરની કોઈ ઇફેક્ટ ના થાય. ગર્લ્સ, આપણામાં પણ આવું એક હોલ છે. આપણા બોડીમાં પણ, આપણા માઇન્ડમાં પણ ઘણા બધા નેગેટિવ થોટ્સ આવતા હોય છે અને ઘણું બધું નેગેટિવ ઇનપુટ પણ લોકો દ્વારા, સોશિયલ મીડિયા દ્વારા, ન્યૂઝ ચેનલ દ્વારા, ન્યૂઝ પેપર્સ દ્વારા ઘણું બધું ઇનપુટ થતું હોય છે. તો આપણે પણ આવી એક સ્ટ્રો રાખવી જોઈએ મગજમાં, હં, કે જો આવું કંઈ નેગેટિવ વસ્તુ આવે તો એ આપણે મગજની અંદર જાય જ નહીં અને ડાયરેક્ટ બારોબાર નીકળી જાય. ચલાવે છે કે બીકોઝ વી આર સોશિયલ એનિમલ, એટલે આવું તો રહેવાનું જ છે. હા, વી આર સરાઉન્ડેડ બાય પીપલ, આપણે ઘણા બધા લોકોની સાથે રહીએ છીએ, ઇન્ટરેક્શનમાં આવીએ છીએ, ઘણું બધું જોઈએ છીએ, વાંચીએ છીએ, એટલે આપણા માઇન્ડમાં બધું આવવાનું જ છે. પછી ગમે તેટલા ખરાબ ન્યૂઝ હોય, ઇટ ઇઝ વેધર ઇટ ઇઝ રિલેટેડ વિથ કોરોના ઓર રેપ ઓર એની અધર ક્રાઇમ, તો જેટલું જરૂર છે એટલું જ આપણે મગજમાં આવવા દઈએ. પણ એક નેગેટિવ જે કાંઈ પણ થોટ્સ કે ન્યૂઝ છે એના માટે એક અલગ સ્ટોર રાખીએ કે જેવા અંદર થાય, એન્ટર થાય આપણા માઇન્ડમાં, એ ભેગા બારોબાર ત્યાંથી બહાર નીકળી જાય. જેમ મચ્છર જે છે એને કરડવાનો ચાન્સ ન મળે ઓલા ચિત્રકારને, સેમ વે એ જે આપણા થોટ્સ છે, નેગેટિવ ઇનપુટ જે કાંઈ પણ છે એને આપણા માઇન્ડને ખરાબ કરવાનો, ડિસ્ટર્બ કરવાનો ચાન્સ ન મળે, એની જવાબદારી કોની છે? આપણી છે. રાઈટ? આઈ હોપ યુ એન્જોયડ ધ લેક્ચર. ઇટ ઇઝ ઇનફ ફોર ટુડે. સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ ઓલ.